આગામી દિવસોની અંદર ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ આમ બંને તહેવારો સાથે આવતા હોવાથી પંચમહાલ જિલ્લાની અંદર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુસર પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષસ્થાનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ શાંતિ સમિતિની બેઠક પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાઈ હતી. તો તમે કરી શકો છો, જેને સૂચનો એ ત્યાં માઈક આપો. આજરોજ ગોધરા હેડક્વાર્ટર ખાતે આગામી 12 તારીખે ગોધરા શહેર ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે તથા અન્ય શહેરોમાં કાલોલ હાલોલમાં જે 16 તારીખે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે, ઉપરાંત ઈદે મિલાદનો તહેવાર પણ આગામી અઠવાડિયામાં આવનાર છે. અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો તમામ હાજર રહેલા હતા. ખૂબ જ સારા વાતાવરણમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી છે અને આગેવાનો છે તે લોકો તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવેલી છે. પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવનાર છે તેની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ઉપરાંત રોડ રસ્તાને લગતી ચર્ચા, જે જૂના મકાનો છે એને હટાવવા માટેની જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે, આ તમામ ચર્ચા કરવામાં આવેલી છે. ખૂબ સારા વાતાવરણમાં મિટિંગનું આયોજન થયેલું છે અને તમામ લોકો તરફથી સહકારની ખાતરી આપવામાં આવેલી. મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ સંદેશ છે કે જે ગોધરા ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે તેમાં મંડળના જે સભ્યો છે પોતાના ત્યાંથી જલ્દી નીકળે, થોડા વહેલા નીકળે, જેથી જે મોડું થતું હોય છે એ મોડું ના થાય, ખૂબ જ ઉત્સાહથી ભાગ લે. થોડા વહેલા આવે તો જે પાછળથી ફરિયાદો થતી હોય છે કે પોલીસ બહુ ઊભા રહેવા દેતી નથી, એ પ્રશ્ન પણ હલ થઈ શકે એમ છે. તમામને મારી એ જ અપીલ છે કે ખૂબ ઉત્સાહથી નાચી કૂદીને આપ આ તહેવાર ઉજવો, એમાં કોઈને કોઈ પોલીસને પણ એમાં વાંધો ના હોઈ શકે. પણ એક અપીલ છે કે બને ત્યાં સુધી વહેલા નીકળે જેથી રસ્તામાં પણ સારી રીતના તહેવાર ઉજવી શકે.